રુઝાન, આપ સામાજિક કાર્યકર પણ છો અને બહેનોના પ્રશ્નો બાબતે આપ સતત જાગૃત છો, ત્યારે બહુ મહત્વનો મુદ્દો અહીંયા એ આવીને ઉભો રહ્યો છે કે બહેનોના જન્મદર ઉપર કોઈક રીતે અંકુશ ન આવે અને 1848 બાળાઓ વચ્ચે જ્યારે આ પરિસ્થિતિ છે, એટલે કે ખાસું 150 જેટલા પુરુષો કન્યાઓની સંખ્યા ઓછી છે, તો આ સમાજમાં આ ઇમ્બેલેન્સ ઉભું થશે તો કયા પ્રશ્નો ઉભા થશે? સૌથી પહેલા ઇમ્બેલેન્સ તો ઉભું થઈ ચુક્યું છે સાહેબ જી. 1000 માં 150 નો ગેપ એટલે લાખ ને કરોડો માં તમે ગણી લેજો, કારણ કે વચ્ચે કોઈ જ્ઞાની લોક માણસ કે કેમ છું, 1000 માં 150 નો ગેમ છે ને, આટલા પરણતા નથી, આટલા આમ છે. મેં કહું સાહેબ તમે 1000 વાળું ના ગણો, તમે ઇન્ડિયાના પોપ્યુલેશન જોડે ગણશો ત્યારે તમને ખબર પડશે કે કેટલો વાઇડ ગેપ છે. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ હું તમારા ક્વેશ્ચન ના આન્સર કરીએ પહેલા સાહેબ ને કહી દઉં કે જયારે સોનોગ્રાફી થાય છે, સોનોગ્રાફી કરવી જ પડે છે બાળકની, કારણ કે એ જોવા માટે કે એની હેલ્થ કેવી છે. સાહેબ ને મારા કરતા વધારે ખબર છે એટલે કરવી પડે છે. એટલે જયારે સોનોગ્રાફી થાય એટલે બાય ડિફોલ્ટ ખબર પડી જાય કે આ સ્ત્રી દીકરી છે કે દીકરો છે. પછી જસ્ટ મેટર કે નાખ માડીને દીકરી બતાવે ને પેલું, એ જસ્ટ મેટર છે, બોલવાની બી જરૂર નથી, એવા એક્શન્સો બી છે, એટલે આપણે અત્યારે એમાં ના પડીએ. કારણ કે આને અને એમાં ડોક્ટરો બી એટલે પેલા પેલા જે મા બાપ હોય એની જ ઈચ્છા હોય જાણવાની, બરોબર ઈચ્છા. એટલે હું એ પોઈન્ટ પર આવવા માંગુ છું જે તમે મેડમને પૂછ્યું હતું ને કે મધર પોતે જેની દીકરીને પેલું કરે શું કહેવાય, ભ્રૂણ હત્યા કરે, રાઈટ? એવું પૂછ્યું ને સાહેબ તમે. સાહેબ મધરને સાસુને કોઈ શોખ નથી થતો, બિલકુલ શોખ નથી થતો કે લોકોની દીકરીને મારી નાખે. લેટ અસ બી વેરી ક્લિયર. પણ જે સોસાયટીની અત્યારે જે સમાજની સત્ય છે, જે દીકરીઓના હર હર રોજ તમે પેપર ખોલશો, બે રેપ, બે મોલેસ્ટેશન, બે એવટીસિંગ, પેલો છૂટી ગયો, આવું કરીને છોકરીનો ફૂટબોલ રમીને લાત પાડીને રાખ્યો બાંધી, યા દીકરીઓનું શું કહેવાય પેલું અપમાન કર્યું, શોષણ કર્યું. રોજ આવું મા બાપ વાંચે તો સાહેબ કયા મા બાપની ઈચ્છા થાય કે હું મારી દીકરીને જન્મ આપું? મને એ કોને, જે આપણું એન્વાયરમેન્ટ છે, આખો આપણો જે સમાજ છે, એ આમ તો બધી બેટી બચાવો પઢાવવાની વાતો કરે છે, પણ જયારે સત્ય થાય છે કયો સમાજ દીકરી જોડે ઉભો રહે છે? રેપ થાય છે તો મા બાપને દીકરીને કેવું પડે છે કે દીકરાને નવડાઈ, દીકરીને નવડાઈ દેવી પડે છે કે કારણ કે સમાજમાં નામ બગડશે. કેમ? કારણ કે સમાજ જો લખે છે કે મારી છોકરા મારી છોકરી સાથે આવું થયું, મારી છોકરીનું ફ્યુચર બગડશે, એટલા માટે મા બાપ તે કરે છે. ના તો કોઈ મા બાપને શોખ નથી પોતાનું પોતાની દીકરી મારી નાખે. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે જયારે આપણે આ બધાની ધ્યાનમાં વાત કરી રહ્યા છીએ, આપણે એ તો ભૂલી જ જઈએ છીએ, છોકરાઓની તો વાત ભૂલી જ જઈએ છીએ કે મા બાપ છોકરાઓને નથી શીખવાડતા કે ભાઈ તારે તારે જેને કે સિમ્પલ ઇટ સ્ટાર્ટ ફ્રોમ ગ્લાસ ઉપાડવાનું, ઇટ સ્ટાર્ટ ફ્રોમ ડોમેસ્ટિક વાયલન્સ. જે રોજ ઘરમાં ડોમેસ્ટિક વાયલન્સ જુઓ છો, કયા દીકરા દીકરીને ગમે છે પણ એ રોજ જોશે તો એને થશે કે હા આ તો છોકરો સમજશે કે આ તો મારો હક છે, અને જે દિવસે એનો હક સમજે છે એ દિવસે મારફાડ બહાર બી કરે છે. આપણે આ બધું તો ભૂલી જઈએ છીએ ને. બસ આપણે એક જ ચીજ પાછળ પડ્યા છીએ કે ભાઈ સેક્સ રેશિયો એટલો ઓછો છે કારણ કે આપણે શું કહેવાય એવા બહેનો જે મમ્મીઓ એબોર્શન કરાવે છે, મમ્મીઓને પ્રેમ નથી. મમ્મીઓને પ્રેમ સાહેબ બહુ છે, પણ આ સત્ય છે, આપણે એને બી ફેસ કરવો પડશે. જી, આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા કિશનસિંહ. કિશનસિંહ આપનું સ્વાગત છે.